आ वर्षे कोरोनानु ग्रहण लाग्यू छे त्यारे सरकारनी गाइडलाइन मुजब अंबानी स्थापना पूजा अने आरती करवा पर छूट अपाई छे। त्यारे मां अंबाना भक्तो द्वारा अने नवरात्रीना आयोजको द्वारा आरती करवामां आवी रही छे। त्यारे छेल्ला 10 वर्षथी मां अंबानी विशेष पूजा करता अरवली जिल्लाना मोडासानी न्यू लीप इंटरनेशनल स्कूलमां ट्रस्टी हरेशभाई पटेल अने शिक्षक स्टाफ मित्रों द्वारा दुर्गाना पूजन अर्चना करवा माटे विशेष प्रकारनुं स्थापना करवामां आवी छे। विशेष प्रकारना 51 माटीना पात्रमां जुवारा उगाड़वामां आवे छे। कहेवामां आवी रह्युं छे कि माताની पूजा ज्यां थाय छे त्यां जुवारा अचूक उगाड़वामां आवे छे। અને આવા જ 51 જેટલા માટીના પાત્રમાં ન્યૂ લીપ સ્કૂલની પૂજા અર્ચનાના સ્થાપનામાં જવારા ઉગાડીને તેના વિશેષ મહત્વ વિશે જાણતા સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે પહેલી ખેતી જવનીત થઈ હતી અને દેવી દેવતાની પૂજા હવનમાં યજ્ઞમાં અને જવનમાં પણ ઉપયોગ થાય છે તેમજ જુવારા ઉગાડવા પાછળ તેના પરથી ભવિષ્યના સંકેત મળે છે। કહેવાય છે કે વાવેલા જુવારા 3 દિવસમાં અંકુરિત થઈ જાય તો વર્ષ શુભ મનાય છે, જો ન ઉગે તો અશુભ ગણાય છે। અને જવારા અડધા આલીલા અને પીળા હોય તો સારું અને નબળું ગણી શકાય છે। અને ત્યારે જ નવરાત્રીની વિશેષ પૂજામાં અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે લીપ સ્કૂલમાં દુર્ગાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। મોડાસાની ન્યૂ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલ 10 વર્ષથી નવરાત્રીમાં માં દુર્ગાની પૂજા અર્ચના કરે છે। આરાધના કરીને આ વર્ષે વિશ્વ પર પડેલી કોરોનાની આફત દૂર થાય તેવી માં અંબા પાસે મહાપૂજા અર્ચના કરી હતી અને પ્રાર્થના પણ કરી હતી। આજરોજ અમારા ન્યૂ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલના પટાગણમાં સંજયભાઈ ખરાજ અરવલ્લી એસપી શ્રી સાહેબ શ્રી આજરોજ અમારા આંગણે ઉપસ્થિત રહ્યા અને અમારા આંગણે નવરાત્રીની જે પૂજા ચાલી રહી છે એની અંદર એમને હાજરી આપી અને માતાજીના દર્શન કર્યા। આ અમારી જે પૂજા અર્ચના છે જે અમારા ટ્રસ્ટી શ્રી માન્ય હરેશભાઈ સાહેબ દ્વારા છેલ્લા 10 વર્ષથી જે શાળાનો શુભારંભ થયો ત્યારથી શાળાની અંદર નવરાત્રીની આટલી મોટી પૂજા ચાલી રહી છે અને સતત શાળાના જે વિદ્યાર્થીઓ છે અમારી શાળાની અંદર 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ લઈ રહ્યા છે અને આ સાલે કોરોનાના વૈશ્વિક મહામારીના કારણે બાળકો નથી પરંતુ પણ પૂજા અર્ચના તો જે છે એ ચાલુ જ રહી છે। સાથે સાથે અમારી શાળાની અંદર સંગાથ મિશન પણ કાર્યરત છે અને સંગાથ મિશન એ એવું મિશન છે જે આ કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ દિવસ રાત 1700 માણસોનો જમણવાર દિવસે અને સાંજે કરવામાં આવતો હતો અને સંગાથના કાર્યકર્તાઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવતી હતી અને જ્યાં પણ અરવલ્લી પંથકમાં છેવાડાના અંતરિયાળ વિસ્તાર સુધી જ્યાં પણ માનવીને કોઈ મુશ્કેલી મૂંઝાય છે ત્યાં સંગાથનો સાથ મળે છે। સંગાથ એના સથવારે ઊભું હોય છે અને હાલમાં જ 15 દિવસ પહેલાં એક દિવ્યાંગજનોનો માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના દિવસે દિવ્યાંગોને અહીંયા ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દિવ્યાંગોની આંખમાં એક જોમ ભૂરી હતી। આમ સંગાથ મિશન એ ન્યુલીપના સત્વારે રહીને કાર્ય કરી રહ્યું છે અને અત્યારે માતાજીની જે અર્ચના ચાલી રહી છે તેમાં આપ સર્વને પણ વંદન વંદન વંદન।